सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथनी अंदर परतक मन अने निज मन नो संवाद लखे छे નિજમન પોતાના યોદ્ધાઓને પરતક મનની સામે ગણાવે છે. નિજમને પોતાના છેલ્લે રજૂ કરેલા યોદ્ધાઓ શ્રદ્ધા, જ્ઞાન, ગરીબી, દીનપણું, દાસપણું આ બધાય એના યોદ્ધાઓ છે. જેની અંદર એક યોદ્ધા તરીકે એક નારી છે ભક્તિ, એનું નામ નિજમને લીધું છે. આગળ સ્વામી લખે છે એ ભક્તિના પેટા વિભાગમાં જ આગળના બીજા યોદ્ધાઓ આવે છે. જેવી રીતે ગરીબીની અંદર દીન અને દાસપણું આવ્યું, એવી રીતે ભક્તિની અંદર જ આગળના યોદ્ધાઓ આવે છે. ભાવ ભજન ભરપૂર રહે, શુભ ગુણ શાંતિ સોય, જક્ત વિરક્ત ભક્ત બયે દાસ ઉદાસી હોય. ભાવ ભજન ભરપૂર રહે, શુભ ગુણ શાંતિ સોય, જક્ત વિરક્ત ભક્ત બયે દાસ ઉદાસી હોય. નિજમન કે છે મારો યોદ્ધા છે ભક્તિ. ભક્તિ એ નારી જાતિની મારી યોદ્ધા તરીકે મારી સેનામાં દાખલ થયેલી સ્ત્રી છે. બીજો છે ભાવ, ત્રીજો છે ભજન. ભક્તિના જ જેવી રીતે ગરીબીના બે દીકરાઓ દીન અને દાસ છે, એમ ભક્તિના જ બે દીકરાઓ ભાવ અને ભજન છે. જ્યાં આગળ ભક્તિ હોય ત્યાં ભાવ હોય જ, ભાવ હોય ત્યાં ભક્તિ હોય જ, ભજન હોય ત્યાં ભક્તિ હોય જ, ભક્તિ હોય ત્યાં ભજન હોય જ. ભક્તિની વ્યાખ્યા ભગવાન શ્રી હરિએ કીધી છે, ભગવાનમાં અતિશય સ્નેહ, ભગવાનમાં અતિશય પ્રેમ, એને ભક્તિ કહેવાય. અને એ ભક્તિ ભાવ વિના નથી થતી. કોઈની અંદર અતિશય હેત કરવું હોય ને તો ભાવ જોઈએ. આખો સત્સંગ ભાવ ઉપર ટકેલો છે, જગત આખું પણ ભાવ ઉપર ટકેલું છે. ત્યાંનો ભાવ રૂપિયામાં, ડોલરમાં ને પાઉન્ડમાં છે, આખું જગત ભાવ ઉપર ચાલે છે. અને સત્સંગ પણ આખો ભાવ ઉપર ચાલે છે. આપણા હૃદયનો જેવો ભાવ હોય એવી જ ભગવાનની અનુભૂતિ થાય, આપણા હૃદયનો જેવો ભાવ હોય એવી જ સત્પુરુષની અનુભૂતિ થાય, આપણા હૃદયનો જેવો ભાવ હોય એવી જ શાસ્ત્રની અનુભૂતિ થાય, શાસ્ત્રના રચેતાની અનુભૂતિ થાય. આ બધું જ આપણી ભક્તિમાં રહેલું છે. આપણી જેટલી ભક્તિ મજબૂત એટલો આપણો ભાવ મજબૂત, જેટલો આપણો ભાવ મજબૂત એટલી આપણી અનુભૂતિ પણ એટલી જ મજબૂતાઈવાળી હોય.
ભગવાનને વિશે આપણને ભાવ નહીં હોય તો ભગવાનને વિશે યથાર્થ ભક્તિ નહીં થાય, યથાર્થ ભક્તિ નહીં થાય તો ક્યારેય આપણને યથાર્થ અનુભૂતિ નહીં થાય. અનુભૂતિ સુધી પહોંચવા માટે ભાવની જબરજસ્ત જરૂર છે, ભજનની પણ જબરજસ્ત જરૂર છે. ભાવ અને ભજનથી ભરપૂર રહીએ. ભાવ ભજન ભરપૂર રહે, શુભ ગુણ શાંતિ સોય. જેટલું ભાવ અને ભજન ભરપૂર, એટલી હૃદયમાં પરમ શાંતિ. જેટલી ભાવ અને ભજનની અંદર ફેર, આપણને શાંતિ ક્યારે જાય છે? આપણે ભગવાનના સંત અને ભક્ત છીએ, આપણા હૃદયમાં પરમ શાંતિનો અનુભવ રહેવો જ જોઈએ. કારણ કે શાંત ચિત્તે જ સારા નિર્ણયો થતા હોય છે, શાંત ચિત્તે જ બધું રચના થતી હોય છે. હકારાત્મક જેટલું છે શાંત ચિત્તે થતું હોય છે. અક્ષરધામની ભૂમિકા શાંત ભાવવાળી છે. અક્ષરધામની અંદર મારો કાપો એ તો ન જ હોય, ભગવાનના કોઈ ધામમાં ન હોય, પણ અક્ષરધામની અંદર કોઈ પ્રકારની વઢવેડ પણ નથી. શ્રીદામા અને રાધિકાજીને જે વઢવેડ ગોલોક ધામની અંદર થઈ એવું ભગવાને બતાવ્યું, ભગવાનની ઈચ્છાથી ત્યાં એવું સર્જાયું, પણ અક્ષરધામમાં તો ભગવાન પણ એવી ઈચ્છા કરતા નથી કે વઢવેડ થાય. પરમ શાંતિનો સમુદ્ર એટલે અક્ષરધામ, અખંડ મૂર્તિમાં ડૂબીને રહેવાનું ધામ એટલે અક્ષરધામ, અનંત મુક્તો જ્યાં સુખના ભર્યા રહે છે એનું નામ એટલે અક્ષરધામ. એ અક્ષરધામની અંદર જઈને જ્યારે આપણે રહેવું છે ત્યારે શાંતિનો સુખનો સમુદ્ર અહીંયા આગળ જ અનુભવવો પડશે. ત્યાં બ્રહ્મરૂપ થઈને, બ્રહ્મ ભાવે કરીને ત્યાં પુરુષોત્તમ નારાયણની સેવા કરવાની છે. અહીં બ્રહ્મ ભાવે કરીને વર્તવાનું છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, એવી રીતે કરીને ભગવાનની ભક્તિ કરવા આપણને શાસ્ત્રો કહે છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે, ભાવ સહિત કરીએ, ભક્તિ કરીએ પણ ભાવ સહિત. પાંચ જ માળા કરીએ પણ અતિશય પ્રેમ મગ્ન થઈને ભગવાનની ભક્તિ કરીએ. શ્રીજી મહારાજ કહે છે, પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે પણ અતિશય ભાવથી કરે તો મહારાજ કે શ્રેષ્ઠ છે. કેવી રીતે કરીએ છે, કેવું ભગવાન આગળ ધરીએ છે એના કરતાં કયા ભાવથી કરીએ છે. ભક્તિની ક્રિયામાં જ્યાં સુધી ભાવ નથી ભળતો ત્યાં સુધી યથાર્થ ભક્તિ નથી બનતી. ઘણા લોકો ભગવાનની આગળ કેટલું બધું ધરાવતા હોય પણ એના હૃદયની અંદર એવો ભાવ ના હોય તો ભગવાનને એ બધું કર્યું લાગે ફોટામાં બહુ સરસ, પણ ભગવાન આગળ એ બધું ખોટું લાગે છે. કોઈ ભગવાનની આગળ કીર્તન ગાય છે પરંતુ એ કીર્તન ગાય છે, લાગે છે એની ભક્તિ કે આ કીર્તન ભગવાન આગળ ગાય છે, પરંતુ એ ભગવાનને રાજી કરવા નથી ગાતો. એ આજુબાજુમાં બેસેલા 5, 2, 1, 25, 50 વ્યક્તિઓને રાજી કરવા માટે ગાય છે ત્યારે ભગવાન આગળ દેખાતી એની કીર્તન ભક્તિ છે ઉપરથી તો સાચી જેવી જણાય છે પણ અંતે જતા ખોટી થઈ જાય છે. કથાવાર્તા કરવાવાળાની ભક્તિ છે, હું કથાવાર્તા કરી રહ્યો છું એ મારી ભક્તિ છે, પરંતુ એ ભક્તિ જ્યારે માન સન્માનનો યોગ લેવા માટે ટેવાઈ જાય છે ત્યારે એ ભક્તિ ખોટી થઈ જાય છે. ભગવાનમાં હેતના કારણે આપણે વાતો કરીએ છીએ, આપણા આત્માને વાતો સંભળાવીએ છીએ, પરંતુ જ્યારે આપણને સંતો ભક્તો તરફથી કે સમાજ તરફથી સન્માનની અપેક્ષાએ સહિત થતો ઉચ્ચારાતો શબ્દ, એ શબ્દ ભક્તિમય હોવા છતાં પણ એ વિસ્મય બને છે પોતા માટે. કદાચ સમાજ માટે ભક્તિમય બની શકે પણ પોતા માટે વિસ્મય બને છે. માટે ભાવથી ભગવાનનું ભજન કરવું, ભાવથી કોઈને દેખાડવા માટે, કોઈની આગળ ઉપસવા માટે, કોઈ મને સારો કહી દે એના માટે નહીં, પણ મને મારા પુરુષોત્તમ નારાયણ સારો કે, મને મારા મહારાજ સારો કે, અને મહારાજ તો હૃદયના ભાવ સુધી પહોંચીને સારો કે છે. ભગવાન તો ઠેક હૃદય સુધી પહોંચે છે. આપણે કેટલી વાર પૂજ્યપાદ ગુરુજીના મુખેથી ચરિત્ર સાંભળ્યું છે કે ગંગાબા હતા, આંખે દેખાતું નહોતું, ઉંમરવાળા ડોશીમાં હતા, શ્રીજી મહારાજ માટે રસોઈ કરે જ મહારાજને બહુ ભાવતી. લાડુબાન જીવુબાને મહામુક્તો છે એને કોઈ ઈર્ષા થાય નહીં, પણ આપણા ઉપદેશને અર્થે કોઈ ભગવાનની ભક્તિ કરતા હોય ને તો એમાં ઈર્ષા પણ ન કરવી, કારણ કે ઈર્ષા પરતક મનનો પાર્ટ છે.
સ્પર્ધક મનના યોદ્ધાઓ નિજમન સાથે લડવા માટે આવે છે ત્યારે સામાસામી લડવા કરતાં પરતક મનના યોદ્ધાઓ ઘૂસણખોરી વધારે કરે છે. એ લોકો ઘૂસી જાય છે, ભક્તિના રૂપમાં ઘૂસી જાય. આપણી પાસે કરાવે ભક્તિ, પણ ભક્તિ એવી રીતે કરાવે કે બીજા સાથે ઈર્ષા કરીને. એટલે ભક્તિમાં ઈર્ષારૂપી પરતક મનનો યોદ્ધા ઘરી ગયો. હવે ભક્તિને ખલાસ કરી દેશે, ભાવને ખલાસ કરી દેશે, ભજનને ખલાસ કરી દેશે. અને એક દિવસ ભાવને ભજનને ભક્તિ વિનાનું જીવન આખું પરતક મનને હવાલે થઈ જશે. માટે નિજ મનના જે યોદ્ધાઓ છે એને બહુ સારી રીતે જાળવવા. બહુ સેન્સિટિવ યોદ્ધાઓ છે, નિજ મનના જે યોદ્ધાઓ છે બહુ સેન્સિટિવ છે. એ લોકોને બહુ કવચમાં રાખવા પડે. પેલા પરતક મનના છે ને એ લોઢા છાપ છે, એને કાંઈ નથી થાય એવું. પણ આ તો એટલા સેન્સિટિવ છે, જેવી રીતે પ્લેન ઉડતું હોય અને પ્લેનની સાથે કંઈ અથડાય અને એવી જો કોઈ મોટી વસ્તુ અથડાય તો આખું પ્લેન ક્રેશ કરી નાખે, એવી રીતે નિજ મનના જે યોદ્ધાઓ છે ને પ્લેન જેવા સેન્સિટિવ છે. એ કોઈ સાથે બહુ અથડાય ને તો ખલાસ થઈ જાય, એને અમુક કવચ બનાવવા પડે. એમ ભક્તિ છે, એ ભક્તિમાં ભાવ અને ભજનનું કવચ બનાવવું પડે. લાડુબાન જીવુબાને જ્યારે ઈર્ષા જેવો ભાવ થયો છે, ગંગાબાને બોલાવ્યા છે, ગંગાબા આવ્યા છે, મહારાજ માટે થાળ કરવાનો છે, મારા દીકરા માટે થાળ, મારા દીકરા માટે થાળ, મારા દીકરા માટે થાળ, આમ કરીને થાળ બનાવે, કાચો રોટલો, ભમરાડો રોટલો ભગવાનને થાળમાં ધરાવે. ભગવાન જમેન, ભગવાન કે વાહ, આમાં જેવો સ્વાદ છે એવો તો ભક્તિ માતાના દૂધમાંય નહોતો. ત્યારે લાડુબાન જીવુબાને ફાડ પડી, ઓહો આવું છે, કાચો રોટલો ખવડાવો તો ભગવાન રાજી થાય. તે પછી બીજે દિવસે ગંગાબાન કે આ તો થાળ અમે કરશું, તો ભમરાડા રોટલા વધારે, કાચા અડધા રાખ્યા, મીઠું બરાબર નાખી દીધું અને બે બહેનોએ મહારાજ આગળ ધરાવ્યા. મહારાજ કે આ ગેલાના માથલાને નાખશો ને તો માથલાને પેટમાં દુખશે, કે ઉઠાવો અહીંથી, આ તો માછલાય નથી ખાયેવા રોટલા. અને લાડુબાન જીવવા ત્યારે પોકે પોકે રડવા લાગ્યા, પ્રભુ અમારી એવી શું ભૂલ, તમે ગઈકાલ બાના રોટલા વખાણ્યા, આજે અમે એવા જ રોટલા કરીને આપ્યા, તમે નથી ખાતા. ત્યારે શ્રીજી મહારાજ કે હું તો એની ભક્તિ, એનો ભાવ જમતો હતો. ઉપરનો જે છે એ તો દેખાવ છે, અંદરનો છે ભાવ છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય ને, ભક્તિ ભાવવાળું હૃદય કરી દેવું. હૃદયને બહુ સ્મૂથ, હૃદયને બહુ માખણ જેવું કોમળ કરવું. કોમળ હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. જેનું કોમળ હૃદય ના થાય, આપણો ભાવ જ જ્યારે ભગવાન પ્રત્યેનો જોઈએ એવો મજબૂત નહીં થાય, ત્યારે ભક્તિ કેવી રીતે રહેશે, કેવી રીતે રહેશે? શા માટે કનૈયાને ગોપીઓનું માખણ ભાવતું, ચોરી કરીને પણ ખાવાની ઈચ્છા કેમ થતી? કારણ કે એના હૃદયમાં ભાવ હતો. ગોપીઓ રોજ માખણ મૂકે ત્યારે વિચાર કરતી કે આ કનૈયો આવશે અને આ માખણને ખાશે. જાણી જોઈને દરવાજો ખુલ્લો રાખતી, જાણી જોઈને માખણ તાજું ઉતારીને માટલીમાં ભરી રાખતી, કનૈયો આવે મારા ઘરમાં માખણ ખાય, વેરણ છેરણ કરે, મારું ઘર આખું પ્રસાદીનું કરે. ભાવ વિના તો ભક્તિ નહીં ચાલે, ભાવ વિના ભક્તિ ભગવાનને ગમતી નથી. માટે ભાવ, અને ભાવ હૃદયની અંદર જોઈએ. હૃદયની અંદર ભાવ હશે તો ભક્તિરૂપી યોદ્ધા સારી રીતે પરતક મન સામે લડી શકશે. ભજન પણ ભરપૂર, હાલતા ચાલતા, ખાતા પીતા નાતા ધોતા, સ્વામિનારાયણ 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 ભજન કરીએ. ભજનથી જે ભરપૂર રહેશે શાંતિરૂપી યોદ્ધા, એ પણ નિજ મનનો યોદ્ધા છે. ભાવ ભજન ભરપૂર રહે શુભ ગુણ શાંતિ સોય. ભગવાનનો ભક્ત છે ને, ભક્તિવાળો હોય, ભાવવાળો હોય, ભજનવાળો હોય ને શાંત ચિત્ત હોય, શાંતિ એ પણ એક યોદ્ધા છે. કારણ કે શાંતિ દરેક પાસે રહેતી નથી. નિજ મન પાસે શાંતિરૂપી યોદ્ધા છે અને શાંતિ રાખવી જ પડે. પરતક મનનો ઘા વાગે અને આપણે અશાંત થઈ જઈએ તો આપણે યુદ્ધ જીતી ના શકીએ. નિજ મનને તો બહુ શાંત રહેવું પડે, બહુ શાંત રહેવું પડે, ગમે એટલા ઘા લાગે છતાં પણ. એને તો સાધુતાની રીતે ધીરે ધીરે આયોજન કરીને પછી પરતક મનના યોદ્ધાને મારવા પડે. શાંતિ તો રાખવી જ પડે. ગમે એવા અંતઃશત્રુનો ઉપદ્રવ થાય, ગમે એવું મન ચગડોળે ચડે, પણ શાંત ચિત્તવાળો છે એ બાજીને જીતી શકે છે. અશાંત ચિત્ત, વ્યગ્ર ચિત્ત જેનું થઈ ગયું, એ ગમે તે નિર્ણય કરી નાખશે, ગમે તે નિર્ણય કરીને ગમે તે કરશે, એટલે એ ક્યારેક પરતક મનનો શિકાર બની જશે.
અને શાંતિ રાખવા માટે કાં તો ભજન અને ભાવ ભરપૂર રાખીએ, કાં તો ભજન અને ભાવ જેમાં ભરપૂર છે એવા સાધુનો પ્રકૃષ્ટ સમાગમ રાખીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. જેની અંદર ભજન ભરપૂર હોય, જેમાં ભક્તિ ભરપૂર હોય, જેમાં ભાવ ભરપૂર હોય, જેનું હૃદય માખણ જેવું કોમળ હોય, જે પરમાત્માને રાત ને દિવસ ઝંખતો હોય, એવો ભક્તિવાન કોઈ ભગવાનનો સંત કે ભક્ત હોય એનો સથવારો લઈએ. એને કરીને હૃદયમાં પરમ શાંતિ થશે, શાંતિનો નિવાસ થશે, તો બીજા બધા યોદ્ધાઓ નિજ મનને સારી રીતે લડી શકશે. એટલે લખે છે, ભાવ ભજન ભરપૂર રહે શુભ ગુણ શાંતિ સોય. નિજ મન કહે છે મારી પાસે આવા યોદ્ધા છે, જગત વિરક્ત ભક્ત ભય દાસ ઉદાસી હોય, જગત વિરક્ત ભક્ત ભય દાસ ઉદાસી હોય. મારી પાસે ભાવ પણ જબરજસ્ત છે, ભજન પણ જબરજસ્ત છે, યોદ્ધા શાંતિ જેના કારણે શાંતિરૂપી યોદ્ધા એક સ્ત્રી એ પણ છે, અને જગત વિરક્ત ભક્ત ભય જગતથી વિરક્તિ વિરક્તિરૂપી નારી પણ મારી પાસે છે. ભગવાનનો ભક્ત છે એ જગતમાંથી વિરક્ત જોઈએ. વિરક્ત એટલે કે જગતમાં આસક્તિ વિનાનો જોઈએ. આસક્તિ ત્યારે જ નથી થતી, આસક્તિ ત્યારે જ નથી થતી કે જ્યારે આપણે જગતનો સંપૂર્ણ વિચાર કરીએ. જો જગતનો વિચાર કરવામાં ન આવે કે આ જગત કેવું છે, જગતના નાશવંતપણાનો વિચાર કરવામાં ન આવે, તો જગતમાંથી ક્યારેય પણ વિરક્તિ શક્ય બનતી નથી. જગતની અંદર જ્યારે જગતનું સર્જન થયું છે, જગતની અંદર એના મૂળ સ્વરૂપનો વિચાર કરીએ. ભગવાન બુદ્ધનો ભાગવતજીની અંદર અવતાર તરીકે ગણના કરવામાં આવી છે. ભગવાન બુદ્ધની, એમનો જન્મ નેપાળ દેશની અંદર લુંબિની શહેરની અંદર થયો હતો. પૂર્વનું એમનું નામ કપિલ વસ્તુ નગર હતું એ લુંબિનીનું નામ. એમના પિતાનું નામ શુદ્ધોદન હતું. તેઓ તે નગરના રાજા હતા, શુદ્ધોદન રાજા. બુદ્ધનો જન્મ થયો ત્યારે શુદ્ધોદને મોટા મોટા પંડિતોને બોલાવીને પુત્રનું ભવિષ્ય જોવાનું કહ્યું, મારો પુત્ર કેવો થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્માક્ષર મેળવીને પંડિતોએ એવું કહ્યું કે હે મહારાજા, કુંવરનું ભાવિ ખૂબ પ્રબળ છે. રાજા બનશે તો ચક્રવર્તી સમ્રાટ થશે, અથવા સાધુ બનશે તો લાખોના અગ્રેસર થશે. બેય બાજુ પર આનું પ્રારબ્ધ છે, કા સાધુ થાય કા રાજા બને. રાજા બનશે તો ચક્રવર્તી સમ્રાટ બનશે, અને સાધુ બનશે તો ઘણા બધામાં અગ્રેસર ગણાશે. બંને સુયોગ એના ભાવિમાં આવે છે, માટે સંસારના દુઃખો તેમની નજરે ચડવાના દેશો. તેઓને હંમેશા વૈભવમાં રાખજો, એટલે સંસાર પ્રત્યેની આસક્તિ ના છૂટે, આવું જ્યોતિષીઓએ કીધું, તો એ મોટા ચક્રવર્તી રાજા બનશે. પંડિતોના કથન મુજબ બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. નાનપણથી જ તેઓને વૈભવમાં રાખવામાં આવ્યા. નોકરને કડક સૂચન આપવામાં આવ્યું કે દુઃખનું દ્રશ્ય કે દુઃખની વાત આની નજર સમક્ષ ક્યારેય આવવા દેવી નહીં, આને સદાય સુખ્યો જ રાખવાનો, સુખની વચ્ચે જ રાખવાનો. એકવાર એ પોતે પોતાના સારથીને કહે છે, સિદ્ધાર્થ, કે મારે નગર જોવા જવું છે. એટલે સારથીએ કહ્યું કે તમે મોટા થાવ ત્યારે બહાર લઈ જઈશું, અત્યારે મહારાજાએ એવું કહ્યું છે કે હમણાં તમને ક્યાંય જગત બતાવવાનું નથી બહારનું. સમય જતાં સિદ્ધાર્થ યુવાન થયા. તરત જ રાજાએ યશોધરા નામની રાજકુંવારી સાથે એના લગ્ન કરી દીધા. તેથી તેમને ત્યાં એક પુત્ર થયો, એનું નામ રાહુલ રાખવામાં આવ્યું. એક સમયે રથમાં બેસીને નગરમાં ફરવા નીકળ્યા, ત્યાં પ્રથમ એની નજરમાં એક અતિ વૃદ્ધ દેખાયો. હાથમાં લાકડી હતી, કમરથી એ વાંકો વળી ગયો હતો. આવા પુરુષને જીવનમાં પ્રથમ જોયો એટલે સિદ્ધાર્થ, પેલા કુમાર સિદ્ધાર્થે સારથીને પૂછ્યું, આ પુરુષને શું થયું છે? સારથીએ કહ્યું, તે પુરુષ એક દિવસ તમારા જેવો યુવાન જ હતો,
પરંતુ હવે વૃદ્ધ થયો છે માટે લાકડીનો ટેકો રાખે છે. એટલે સિદ્ધાર્થે પૂછ્યું, મને પણ એવું વૃદ્ધાપણું આવશે, એવું વૃદ્ધપણું આવશે જેને આપણે ભગવાન બુદ્ધ તરીકે જગતની અંદર પ્રસ્થાપિત કરેલા તરીકે જાણીએ છીએ, એ બુદ્ધ ભગવાને તે દિવસે સિદ્ધાર્થના રૂપમાં પૂછ્યું, મારે પણ આવું વૃદ્ધપણું આવશે? સારથીએ કહ્યું, દુનિયામાં કોઈ અપવાદરૂપ નથી કે વૃદ્ધપણું ના આવે. મનુષ્ય માત્રને જરા અવસ્થા પરેશાન કરે છે. આવું સાંભળીને કુમાર ઉદાસ થઈ ગયા. રથ આગળ ચાલવા લાગ્યો. એક રોગીને જોયો, પીડાને લીધે બૂમો પાડતો હતો, શરીરમાંથી લોહીને પરુ નીકળતા હતા, અત્યંત દુર્ગંધ આવતી હતી. એમને જોઈને સિદ્ધાર્થે પૂછ્યું, આ કેમ રડે છે? તેનું શરીર કેમ ગંધાય છે? સારથીએ જવાબ આપ્યો, કુમાર, પતનો રોગ થયો છે, એને કારણે પરુને લોહી નીકળે છે, તેથી તે અતિ એને પીડા થાય છે, એટલે રડે છે. રોગને લીધે એનું શરીર દુર્ગંધ મારે છે. સિદ્ધાર્થે પૂછ્યું, મને એવો રોગ થાય ખરો? ત્યારે સારથીએ કહ્યું, જીવાત્માએ ગત જન્મમાં જેવા કર્મ કર્યા હોય તે પ્રમાણે આ જન્મમાં તેને તે કર્મ સુખ દુઃખના ફળ રૂપે ભોગવવા પડે છે. આ જન્મમાં જેવા કર્મ કરે છે તેનું ફળ આવતા જન્મમાં ભોગવે છે. સમગ્ર જીવ પ્રાણી માત્રને નાના મોટા રોગ કર્મ અનુસારે ભોગવવા જ પડે છે. આવી સારથીની વાણી સાંભળીને સિદ્ધાર્થના મનમાં અતિ દુઃખ થયું અને વિચાર કરવા લાગ્યા, આવા દુઃખો મારા જીવનમાં ન આવે તેના માટે શું કરવું જોઈએ? રથ આગળ ચાલે છે. કુમારનું મન વિચારોમાં ચગડોળે ચડ્યું છે. ત્યાં તો અચાનક તેમની નજર એક પુરુષોના ટોળા ઉપર પડી. પુરુષો રડતા હતા. ચાર પુરુષો નનામીમાં સૂતેલા એક વ્યક્તિને ઉપાડીને ચાલતા હતા. આ દ્રશ્ય જોઈને કુમારને આશ્ચર્ય થયું. સારથીને પૂછ્યું, આટલા બધા માણસો એક માણસને બાંધીને ક્યાં લઈ જાય છે? સારથીએ કહ્યું, કુંવરજી, તે માણસનું મૃત્યુ થયું છે, તેથી તેઓને અગ્નિ સંસ્કાર કરવા લઈ જાય છે. કુમારે પૂછ્યું, મૃત્યુ એટલે શું? સારથીએ કહ્યું, જેનો જન્મ છે તેનું મૃત્યુ અનિવાર્ય છે. કર્મ અનુસારે જીવાત્મા માનવ દેહમાં આવે ત્યારે તેમની આયુષ્ય નક્કી થયેલું હોય છે. આયુષ્ય પૂરી થતાં રાજા હોય કે રંક, સર્વેને આ લોક છોડીને જવું જ પડે છે. આ દેહમાંથી જીવાત્મા જતો રહે પછી તેને બાળી દેવો પડે, કાં તો જમીનમાં દાટી દેવો પડે, માટે આ લોકો મૃત દેહને લઈને બાળવા લઈ જાય છે, કારણ કે તેમાંથી ચેતન તત્વ જતું રહ્યું છે. કદી પણ મૃત્યુની વાત જેમને સાંભળી નથી એવા સિદ્ધાર્થે પ્રથમવાર આવી વાત સાંભળી એટલે ઊંડા વિચારોમાં ઉતરી ગયા. ઉપરા ઉપરી ત્રણ પ્રસંગ દુઃખના જોયા. એક પેલો વૃદ્ધ, બીજો પતનો રોગી અને ત્રીજાની નનામી. આ જોતાની સાથે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. સંસારમાંથી વિરક્તિ ઉત્પન્ન થઈ. સાંજે રથ રાજ્યમાં પાછો આવ્યો. સિદ્ધાર્થે મનમાં નક્કી કરી વાળ્યું, હવે રાજ્યમાં રહેવું નથી. જગત વિરક્ત ભક્ત ભયે દાસ ઉદાસી હોય. કરવું તો પડશે ને, જગતમાંથી વિરક્તિનો વિચાર તો કરવો પડશે ને. હરવ રતિ, ભગવાનમાં રતિ કરવી પડશે, જગતમાં વિરક્તિ કરવી પડશે. વિરક્તિરૂપી નારી નિજમનની યોદ્ધા બનીને આવી છે અને ભગવાનના ભક્ત પાસે નિજમનના તમામ યોદ્ધાઓ જોઈએ. જે જે આમાંથી યોદ્ધાઓ આપણી પાસે ન હોય, જે જે શુભ ગુણો આપણી પાસે ન હોય, એ ગુણોને મેળવવા જોઈએ, જે મળેલા છે એને વૃદ્ધિ પમાડવા જોઈએ. જો આપણે એવું કરીશું તો પરતક મન સામે આપણે જીતી શકીશું. જો આપણે એવું નહીં કરીએ તો પરતક મનની સામે આપણે જીતી નહીં શકીએ. માટે જગતમાંથી વિરક્તિ, રોજ એક વિચાર કરવો જોઈએ. જ્યારે આ શરીર છૂટી જશે, હું ઘણી વખત આ વાત કરું છું, અઠવાડિયે 10 દિવસે મહિને એક વખત પોતાનો અંતિમ વિધિ જોવો જોઈએ. આપણે પોતે જ કલ્પના કરીને આપણો અંતિમ વિધિ જોવો જોઈએ કે હું આમ સૂતો હોઈશ ને બધા એક એક ફૂલ મૂકતા હશે, કોઈ વાત કરતા હશે કે અહીં હતા ને આવું કરતા હતા ને જે ભગવાનને ગમ્યું એ ખરું, જે ભગવાનની ઈચ્છા એમાં આપણે ઈચ્છા ભેળવી દેવી,
આવી વાતો આપણા મૃત દેહ પાસે થતી હશે. આવું પોતાનું ફ્યુનરલ દિવસમાં અઠવાડિયે 15 દિવસે મહિને એકવાર જે જોવે ને એને જગતમાંથી વિરક્તિ થાય. પણ જે એવી જ રીતે મંડ્યો હોય કે જાણે મરવાનો જ નથી, મારો મૃત્યુ ક્યારેય છે જ નહીં, એને તો ક્યારેય જગતમાંથી વિરક્તિ નહીં થાય. જગતમાંથી વિરક્તિ કરવી ભગવાનના ભક્તએ એવા વિચારો કરવા, ભગવાનના ભક્તોએ આ જગતમાંથી પાછું વળાય, ભગવાન તરફ હેત થાય. વાલા ભક્તો જન્મો જન્મથી યુગો યુગાંતરથી જગતના ઢાળામાં આપણને ગબડવાની ટેવ પડી છે, જેના કારણે હજારો વખત કરોડો વખત ખરબો વખત આપણે જન્મ્યા મર્યા. હવે તો આ જન્મે બસ જગતમાંથી વિરક્તિ કરીને ભગવાનના અક્ષરધામની રતિ કરવી છે. રતિ એટલે કે ભગવાનના અક્ષરધામનું હેત કરવું છે. ઠેક અક્ષરધામમાં પહોંચવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી, એવું આપણે આ જન્મે કરવું છે. સદગુરુ મળ્યા છે, સત્શાસ્ત્ર મળ્યા છે, સંતો મળ્યા છે, ભક્તો મળ્યા છે. આવી સદગુરુ નિષ્કુળાન સ્વામી જેવા પરતકને નિજ મનને નોખા કરે એવા એક આદર્શ સત્પુરુષ, મુક્ત પુરુષ, અક્ષરધામના અનાદિ મુક્ત મળ્યા છે. આવા સત્પુરુષના સંગે શું આપણે અનાદિ મુક્ત નહીં થઈ જઈએ? જો આપણે આવા સદગુરુને સત્પુરુષને ખરેખર હૃદયથી ભાવથી સહકાર આપીશું તો આપણું કલ્યાણ આ જન્મે પાકું શું નહીં કરે? કરશે જ. નિજ મન શું પોતાનું રાજ્ય પાછું નહીં મેળવે? પરતક મન અંદર ઘરી ગયું છે. પરતક મનના યોદ્ધાઓ ગમે તેમ રંજાડે છે, આત્માને હેરાન કરે છે. એ લોકોને શું રાજ્ય છોડીને નહીં જવું પડે? જવું જ પડશે. પણ એની સામે જગતમાંથી વિરક્તિના વિચારો કરવા પડે. જગત આખું પરતક મનથી ભરેલું છે. પરતક મન એ જગત તરફ લઈ જવાનો ઢાળો કરે છે. નિજ મન એ ઢાળાની વિરુદ્ધ દિશામાં ભગવાનના ધામ તરફ આપણને ચડાવે છે. માટે નિજ મનના હિમાયતી થઈએ. જેમ પેલા નેતાઓ નીકળ્યા હોય છે વોટ લેવા, વોટ ફોર આ, વોટ ફોર આ, એમ આત્માને વોટ ફોર નિજ મન. એને તમામ પોતાના વોટ આવે નિજ મનને આપવાના છે. નિજ મનના યોદ્ધાઓને મજબૂત કરવાના છે. ભલે આત્માને કઠણ પડે, ગરીબી રાખવી આત્માને કઠણ પડે, દીન થવું આત્માને કઠણ પડે, ભજન કરવું આત્માને કઠણ પડે, ત્યાગ અને વૈરાગ્ય રાખવા આત્માને કઠણ પડે, કારણ કે એને જન્મો જન્મથી પરતકની જ પરતક મનની મિત્રતા કરેલી છે. આ બધું કઠણ પડશે, પણ હિતે જ છું. આ લોકો જ છે. જેમ ડૉક્ટર ઓપરેશન કરવા માટે ચીરો મૂકી દે પેટ ઉપર કે હાર્ટ ઉપર, તો પણ આપણે એને મૂકવા દઈએ છીએ, કાગળમાં સહી કરીને આપીએ છીએ કે કદાચ તમારાથી ઓપરેશન કરતાં કરતાં કોઈ જગ્યાએ કોઈ ખામી ઉત્પન્ન થાય અને મારું મૃત્યુ થાય તો મને એમાં કોઈ વાંધો નથી. એની સહી પહેલાં ડૉક્ટર કરાવે છે, ઓપરેશન કરતાં પહેલાં સહી કરાવી લે છે. આજે ઉપરથી પેલા જમ્પ મારવાવાળા હોય છે કે જે લોકો ઉપરથી ઊંચા ઊંચા જમ્પ મારે છે, પહાડ ઉપરથી કૂદવાના રમત, એ બંજી જમ્પ કરતાં પહેલાં કાગળિયા પર એની સહી કરાવી લે છે. કદાચ તમારા પ્રાણ છૂટી જાય, તમારી કોઈ જવાબદારી નહીં, તો એની અંદર લોકોએ જમ્પ મારવા માટે સહી કરીને આપે છે. આપણે તો ભગવાનના અક્ષરધામને પામવું છે ત્યારે નિજ મનના બધા યોદ્ધાઓને વફાદાર થવું પડે. કઠણ આપણને ચોક્કસ પડે, કારણ કે આપણો નવો આદર છે, પણ આ લોકોને છોડીને આપણે ક્યારેય સુખી થઈ શકીએ એમ નથી. નિજ મનના યોદ્ધાઓને મારવાનું કામ આત્મા ક્યારેય ના કરે. એ આત્મા નિજ મનના યોદ્ધાને મારે છે એટલે પોતાને જ મારે છે. જેવી રીતે આજે ભારત દેશની દશા થઈ રહી છે કે ભારત દેશના ભારતીય જો સમજ્યા વિના જો સમજી નહીં શકે પોતાને, તો પોતે જ પોતાની જાતને મારવાનો પ્રયત્ન કરે છે, પોતે જ બીજાના ગુલામ થવાનો પ્રયત્ન કરે છે કોઈ નાના પ્રલોભનોને લઈને. એવી રીતે આત્મા છે પરતક મન બધા પ્રલોભન આપે એ તરફ ખેંચાઈ જાય, અને નિજ મનના યોદ્ધાઓને જો સહકાર ના આપે તો એ પોતે પોતાનું રાજ ઉજાડવાનું કામ કરે છે. પોતે જન્મો જન્મ સુધી નિજ મન આત્માને અક્ષરધામનો અનાદિ મુક્ત બનાવીને સ્વતંત્ર અને શક્તિશાળી બનાવવા માગે છે. પરતક મન આત્માને લક 84ના ફેરાઓમાં ફેરવીને એને નિર્બળ અને નાપાક ને નપુસક બનાવવા માગે છે. પરતક મનની ઈચ્છા આ છે,
નિજમનની ઈચ્છા આ છે. આત્મા નિજમનની ઈચ્છાને ઓળખે, આત્મા નિજમનને પોતાનો મિત્ર બનાવે, આત્મા નિજમનના યોદ્ધાઓને બળિયા બનાવે. આત્મા ક્યારેય પણ પરતક મનને સહકાર રતિવા ન આપે. બહુ સહકાર આપ્યો એટલે તો બહુ લક ચોરાસી ફર્યા, બહુ સહકાર આપ્યો એટલે તો બહુ જન્મ મરણમાં ફર્યા. પરતક મનને બહુ પોતાનું મિત્ર બનાવ્યું એના કારણે તો હજુ સુધી અંત આવ્યો નથી. હવે તો નિજમનના યોદ્ધાઓ અને નિજમનને આપણે પોતાના બનાવીએ, એને પોતાના જાણીએ. આપણે બધા આત્મા છીએ, ભગવાન સુધી પહોંચવા માટે નીકળ્યા છીએ, ત્યારે ચોક્કસ નિજમનને મિત્ર બનાવીએ. સિદ્ધાર્થ પૂછે છે કે મારું આવું થશે ત્યારે બધા કે આ તો જીવનમાં થતું જ હોય. ત્રણ દુઃખના પ્રસંગ જોયા અને સિદ્ધાર્થે નક્કી કરી નાખ્યું કે હવે મારે આ રાજ્યમાં રહેવું નથી. રાત્રિના 12 વાગે પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડીને રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા. કઠિન સાધના કરીને પૃથ્વી પર અહિંસા ધર્મનો બહોળો પ્રચાર કર્યો. રાજ્યનો ત્યાગ કર્યા પછી ક્યારેય પણ રાજ્યના સુખોને યાદ ન કર્યા. આને કહેવાય છે બૃહદ વૈરાગ્ય. શાંતિ પર્વના 177મા અધ્યાયમાં મંકી ગીતામાં ભીષ્મ પિતાએ કહ્યું છે, સુખની ઈચ્છા રાખનાર પુરુષે વૈરાગ્યનો આશ્રય કરવો કેમ. જે વૈરાગ્યનો આશ્રય કરીને ધન અને તેના સાધનોની આશાને દૂર ફેંકી દેનારો પુરુષ સુખેથી સૂવે છે. સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં એ જ વાતો કરેલી છે. માટે જગતરૂપી રાત્રિમાં એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચ બિયોગી એહી જગ જામિની જાગહી જોગી પરમારથી પ્રપંચી બિયોગી જાનીએ તબહી જીવ જગ જાગા જાનીએ તબહી જીવ જગ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગા જબ સબ વિષય બિલાસ બિરાગા જાનીએ તબહી જીવ જગ જાગા. તુલસીદાસજી મહારાજ કહે છે, જીવ ક્યારે જાગેલો કહેવાય. જાનીએ તબહી જીવ જગ જાગા જબ સબ વિષય બિલાસ બિરાગા જબ સબ વિષય બિલાસ બિરાગા. જ્યારે બધાય વિષયમાંથી વિલાસોથી જીવ વિરક્ત થાય ત્યારે જીવ જાગ્યો કહેવાય. ત્યાં સુધી તો હુતેલો જ છે. માટે નિજમન કહે છે, મારી પાસે ભક્તિ છે, ગરીબી છે, દીન છે, દાસપણું છે, ભાવ છે, ભજન છે, શાંતિ છે અને જગતની વિરક્તિ પણ છે. ભક્તપણું છે મારે વિશે, ભક્તપણું, હું ભગવાનનો ભક્ત છું. એ ભક્તપણું પણ એક મારો યોદ્ધા છે. જગત વિરક્ત ભક્ત બયે દાસ ઉદાસી હોય. સદાયને માટે જગત તરફ હું સૂતેલો છું. જગત તરફ કોઈ પણ આસક્તિ વિના સૂતેલો છે. ભગવાનને બહુ વાલો બને છે કે જેને ભગવાન સિવાય બીજે પ્રીતિ થતી નથી, એને ભગવાન સિવાય બીજું કંઈ પણ આપવાવાળો મળે તો એ ક્યારેય પણ એને લેવાની ઈચ્છા થતી નથી. અને એમ થાય છે કે આને મેળવીને હું શું કરવાનો. જગતની અંદર કદાચ રૂપિયા મળ્યા સ્વામી, કે કદાચ લાખો ને કરોડો રૂપિયા મળે, પણ એનાથી કાંઈ સોનાના બિસ્કિટ કે સોનાની ભાખરી કે રોટલો તો ખવાતો નથી. બાજરાનો રોટલો આ શરીરને ટકવા માટે જોવે કેટલું, આ શરીરને જોવે કેટલું. લોમસ ઋષિની આયુષ્ય એટલી હતી, એમના એક એક રોમે 1000 વર્ષ જાય એટલી લોમસ ઋષિની આયુષ્ય. એવા લોમસ ઋષિ એક ઝૂંપડી બાંધી અને ઝૂંપડીમાં રહે. એટલે કોઈએ પૂછ્યું લોમસ ઋષિને કે તમે ઝૂંપડી કેમ બાંધી, કંઈ સારું મકાન બાંધ્યું હોત, સારું રહેવાનું બધું કર્યું હોત તો. ત્યારે લોમસ ઋષિ એટલું જ કીધું, થોડા કાળ જીવવું અને શું જાજી ઉપાધિ,
થોડા કાળ જીવવું અને શું જાજી ઉપાધિ, એક રોમે હજાર હજાર વર્ષ જાય, 3.5 કરોડ રૂવાળા શરીરમાં હોય તો કેટલી લાંબી આયુષ્ય થઈ. એટલી મોટી આયુષ્યવાળો પુરુષ એમ કહે છે, થોડા કાળ જીવવું અને શું જાજી ઉપાધિ, આપણે મચ્છરિયા જેટલી આયુષ્ય છે અને થોડા કાળ જીવવાનું અને કેવડી મોટી ઉપાધિ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે, જ્યાંથી અચાનક ઉચાળા ભરવા છે, એને માટે રાત ને દી દાખલો કરે છે અને જ્યાંથી કોઈ કાળે ક્યારેય નીકળવું નથી, એવું સુખનું ધામ અક્ષરધામ, એવી સુખની મૂર્તિ સહજાનંદ મૂર્તિ, એવી મુક્તની પંક્તિ અક્ષરધામના, મુક્તની પંક્તિ અક્ષર પંક્તિ, એમાં જઈને અખંડ રહેવું છે એના માટે જીવ દાખલો ના કરે. માટે વાલા ભક્તો, જગતમાંથી વિરક્તિ રૂપી યોદ્ધાને આપણી સાથે રાખીએ. આપણે ભગવાનના ભક્ત છીએ, આપણે જગતના જીવ જેવા નથી. આપણને દિવસે પડે મિનિટે મિનિટે સેકન્ડે એવું અનુભવાવું જોઈએ કે ગઈકાલ કરતાં આજે મને જગત તરફની આસક્તિ ઘટી, વિરક્તિ વધીને આસક્તિ ઘટી. આસક્તિને ઘટાડવાની છે, વિરક્તિને વધારવાની છે. જગની જ્યારે વિરક્તિ વધે છે ત્યારે ભગવાનનો ભક્ત ઉદાસ જેવો જગત તરફ રહે છે. જગત તરફ ઉદાસ હોય, જગતની અંદર કાંઈ થાય તો એને એનો આનંદ ના થાય. જગતમાં કાંઈ ઉત્કર્ષ થઈ જાય તેને આનંદ ન થઈ જાય. એમાં કાંઈ નિષ્ફળ જવાય તેનું એને દુઃખ ના થાય. એમ જ લાગે પરમાત્માની ઈચ્છા હોય એમ થતું હશે ને જે થતું હશે મારા હારા માટે જ થતું હશે. આવું એ ભગવાનના ભક્ત માટે હંમેશને માટે રહે. આજે સંસારની અંદર કેટલા બધા ભક્તો લોયાધામ પરિવારના છે જે સંસારમાં રહ્યા છે, પરંતુ સંસારમાં વિરક્તની જેમ રહ્યા છે, વિરક્તની જેમ, બિલકુલ વિરક્ત છે. આ વાત સારું લગાડવા માટે નહીં, સમય આવે એવા ભક્તોના દર્શન પણ સત્સંગ મધ્ય થશે. તે દિવસે દરેકને લાગશે કે આ જીવતા હતા તો અમારી જેમ જ ગૃહસ્થાશ્રમમાં, છતાં પણ આટલા વિરક્ત. આજે ઘણા ભગવાનના ભક્તોએ પોતાના એકને એક દીકરાઓ અર્પણ કર્યા છે સત્સંગને અર્થે. શું માનો છો કે વિરક્તિ વિના થાય? સંસારની વિરક્તિ વિના એવું થઈ શકે, સહેજે થઈ જાય એવું માની શકીએ આપણે કે સહેજે થઈ જાય? પણ સહેજે કર્યું છે, એને બાળપણથી સંસ્કાર એવા આપ્યા છે. આજે કેટલા માતા પિતા એવા છે જે પોતાના બાળકોને આવા સંસ્કાર આપે છે. એની માટે મહાપૂજાઓ કરે છે કે સાધુ થાય, એની માટે મહાપૂજા કરાવે છે, એની માટે પોતે હરિજયંતીઓના વ્રતો કરે છે માતા પિતા. એ શું સંસારથી વિરક્તિ વિના થતું હશે? કદાચ સંપૂર્ણ વિરક્તિ નહીં હોય, પણ પુત્રેષ્ણામાંથી તો વિરક્તિ ખરી કે નહીં? જગતની જે માયાની આંટીઘૂંટીઓ છે, પુત્ર અને પુત્રીમાં હેત થાય, એમાંથી તો એને વિરક્તિ પાકીને તો જ પોતાના દીકરાને સાધુ કરવા માટે, પોતાની દીકરીને સંતના માર્ગે ચલાવવા માટે હરિજયંતીઓના વ્રત કરતા હોય, ઉપવાસો કરતા હોય, મહાપૂજાઓ કરતા હોય અને પોતાના દીકરા દીકરીઓને પણ કાનમાં સમજાવતા હોય, તારો જન્મ મહારાજ માટે છે, તારો જન્મ મહારાજની સેવા માટે છે, તારો જન્મ સત્સંગના ઉત્કર્ષ માટે છે, એ માતા પિતાને સંસારની વિરક્તિ કેટલી હશે? સત્સંગ વાંજ્યો નથી, સત્સંગની અંદર એવા વિરલાઓ, એવી વિરાંગનાઓ આજે પણ છે જેને સંસારની વિરક્તિ હોય, જેને નિજ મનની મિત્રતા જબરજસ્ત છે, પરતક મનની મિત્રતા નથી. પરતક મન તો એમ જ સમજાવી દે, તારો આધાર કોણ, કેમ દઈ દેવાના, તારો આધાર કોણ, એક અશેતન કામ લાગશે. પરતક મન તો આવું જ સમજાવે, રાગ જ ઉત્પન્ન કરે, પણ નિજ મન છે એ વૈરાગ્ય ઉત્પન્ન કરે, એ માતાને પિતાને સમજાવે. તમે માતા પિતા થઈને સંસારનું કૂટનું કરો છો, પણ તમારી ઘેર આવેલા સંતાનને તમે ભગવાનને ભેટાડવા પ્રયત્ન કરો. જો એ ભગવાનની અખંડ સેવામાં જાય તો તમે બે પણ અખંડ ભગવાનની સેવામાં રહીને ભજન કરો. આવું નિજમન સમજાવે. જગતમાંથી ભગવાનનો ભક્ત વિરક્ત જોઈએ, આસક્ત નહીં, વિરક્તિ રૂપી યોદ્ધા નિજમન કે મારી પાસે છે. એટલે નિજમને આજે કીધું, ભક્તિ, ભાવ, ભજન, શાંતિ, જગતની વિરક્તિ અને જગત તરફ ઉદાસી, આટલા યોદ્ધાઓ મારી ટીમમાં છે. ભાવ ભજન ભરપૂર રહે, શુભ ગુણ શાંતિ સોય, જગત વિરક્ત ભક્ત ભયે દાસ ઉદાસી હોય,
જગત વિરક્ત ભક્ત ભયે દાસ ઉદાસી હોય. આવા નિજ મને પોતાના યોદ્ધાઓ અહીંયા આગળ ગણાવ્યા છે. 40 કડી અહીં પૂર્ણ થઈ છે. હવે નિજ મન પોતાના અતિ બળિયા યોદ્ધાઓ જે છે એની ગણતરી આગળ કરાવશે. અહીં 40 કડી પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.